નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમય ગુજરાત ન્યૂઝ. હું છું નીરવ ચક્રવર્તી. સમાચારની શરૂઆત હેડલાઇન્સથી. રાજ્યમાં કોરોના વાયરસને લઈને પબ્લિક પ્લેસ પર સતર્કતા હાથ ધરવામાં આવી. એસટી વિભાગ દ્વારા કોરોના વાયરસને લઈ તમામ બસો તેમજ ડેપોમાં કરવામાં આવ્યો દવાનો સ્પ્રે. પાટણ નગરપાલિકાનું બજેટ થયું સર્વાનુમતે મંજૂર. વર્ષ 2020-21નું 4.18 કરોડનું પુરાંતવાળું બજેટ કરાયું મંજૂર. સમાચાર જોઈએ હવે વિગતવાર. રાજ્યમાં કોરોના વાયરસને લઈને તંત્ર સતર્ક બન્યું છે અને પબ્લિક પ્લેસ પર સતર્કતા હાથ ધરવામાં તંત્ર કામે લાગ્યું છે. પાટણ જિલ્લાના એસટી વિભાગ દ્વારા કોરોના વાયરસના મામલે સતર્ક બન્યું છે. કોરોના વાયરસના કારણે ડેપોમાં અને મુસાફરોની સલામતી મામલે પગલાં ભરવામાં આવી રહ્યા છે. જિલ્લાના બસ સ્ટેન્ડ પર લોકોનો ઘસારો મોટા પ્રમાણમાં થતો હોય જેને લઈ સતર્કતા દાખવીને સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોરોના વાયરસની દહેશત મામલે સ્પેશિયલ ફિનાઇલનો સ્પ્રે કરવામાં આવી રહ્યો છે. તો ખાસ કરીને રાધનપુર ડેપોની તમામ સ્લીપર બસોમાં સ્પ્રે કરવામાં આવ્યો, જેનાથી આ ચેપી કોરોના વાયરસથી બચી શકાય. તો સાથે સાથે સ્લીપર બસોની બારીઓના પડદા રિમૂવ કરવામાં આવ્યા અને એસટી ડેપોની તમામ ઓફિસોમાં સેનેટાઇઝર મૂકવામાં આવ્યા છે. પાટણ એસટી તંત્ર એકદમ સજાગ બની ગયું છે અને અત્યારે હાલ અમારી અંદર ફિનાઇલ વડે આખી ગાડીને વોશ કરવામાં આવે છે. સીટો, ગેબ્રેલ પાઇપ, હેન્ડલ, જે જે પબ્લિકના ટચિંગમાં આવતી દરેક પાર્ટ્સના અમે વોશ કરીએ છીએ, જે ફિનાઇલ વડે, અને એકદમ નેટ એન્ડ ક્લીન કરી અને પછી જ અમે પબ્લિકને યુઝ માટે મૂકીએ છીએ ગાડી, કે જેનાથી કોઈ જાતનો ચેપ લાગુ ન પડે. કેસર કેરીના સ્વાદના શોખીનો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. માળિયાહાટીના તાલુકામાં 40% થી વધુ ખેડૂતો બાગાયતી ખેતી કરે છે. વર્ષમાં એક વખત કેસર કેરીનું ઉત્પાદન આપે છે. ત્યારે છેલ્લા 5 દિવસ થયા મિશ્ર વાતાવરણના કારણે બાગાયતી પાક કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે. તો છેલ્લા 5 દિવસથી શિયાળો અને ઉનાળો બંને ઋતુની મિશ્ર અસરના કારણે મોર અને ખાખરી ખરી પડતા કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે. ચોમાસુ પાક નિષ્ફળ ગયો હતો. ફરી ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવા તાલ સર્જાયો છે. મિશ્ર વાતાવરણના કારણે આંબે આવ્યા મોર અને ખાખડી ખરી પડતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. કુદરતની આફત સામે ખેડૂતો લાચાર બની સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યો છે. મારો માંડવી પાક નિષ્ફળ ગયો છે, મારા ઘઉંનો પણ પાક નિષ્ફળ ગયો છે, મારા આંબાનો પાક પણ નિષ્ફળ ગયો છે. સરકાર કંઈક મને સહાય કરે, હું ગરીબ ખેડૂત છું. જણાવું છું કે આ સાલની અંદર આંબાનું આવરણ પણ સારું હતું, પરંતુ છેલ્લા 5 થી 7 થી 8 દિવસ ત્યાં ઉનાળો અને શિયાળાની મિક્સ ઋતુ ચાલુ થઈ હોવાથી ભયંકર આંબાઓના પાકને નુકસાન થયેલ છે. જે મોર અને ખાખડી બંધાતા હતા એ તમામ નાશ પામેલ છે અને માળિયા તાલુકાની અંદર આશરે 40% આંબાઓનું બગીચાઓ રહેલા છે, તો એની અંદર ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે. તો સરકારશ્રીએ જે આંબાઓ માટેનો પાક વીમાનું વળતર આપવું જોઈએ અને એનો પાક વીમામાં સામેલ કરવા જોઈએ, કે જેથી ખેડૂતો આવી નુકસાનીથી બચી શકે. પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા રાધનપુરમાં આરોગ્યલક્ષી સારી સુવિધાના અભાવના કારણે રાધનપુર સહિત આજુબાજુના લોકોએ સારવાર અર્થે પાટણ તેમજ મહેસાણા સુધી લાંબા થવાની ફરજ પડતી હતી. ત્યારે રાધનપુરના ઘર આંગણે તમામ સુવિધાઓથી સજ્જ શામદેવ હોસ્પિટલનું નિર્માણ થવા પામ્યું છે, જેમાં ગુજરાત સરકારના પૂર્વ આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે સામવેદ હોસ્પિટલ એન્ડ આઈસીયુ નવીન હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેથી દર્દીઓને પાટણ અથવા મહેસાણા જવું પડતું હતું તે નહીં જવું પડે અને રાધનપુરમાં જ સારવાર મળી રહેશે. તો આ વિસ્તારમાં આધુનિક હોસ્પિટલ બનતા લોકોને સારી સેવા મળી રહેશે અને પાટણ સુધી લાંબા નહીં થવું પડે તેવો આશાવાદ પૂર્વ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. પાટણ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે આજે પાટણ જિલ્લાના હારીજમાં આવેલા કોર્ટ પાસે
હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી, જેમાં કાર ચાલકે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા કારની અડફેટે 2-3 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલી સમૂહને પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો ગાડી સાંતલપુર તાલુકાના સરકારી ડોક્ટરની હોવાનું પણ સામે આવ્યું છે. આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો એટલે દાહોદ જિલ્લો, અને આ જિલ્લાની આદિવાસી પ્રજા હોળી ધૂળેટીના પર્વનું અનેરું મહત્વ છે. દાહોદ જિલ્લામાં હોળીના પર્વની સાથે સાથે વર્ષો જૂની પરંપરાઓ સાથે જોડાયેલા વિવિધ મેળાઓ પણ ભરાય છે. હોળીના પર્વ બાદ છઠના દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં સ્વયંવરની પ્રથા સાથે જોડાયેલો પ્રસિદ્ધ ગોળ ગધેડાનો મેળો ભરાયો હતો. આ મેળામાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો મેળાની મોજ માણવા જેસાવાડા ગામે ઉમટી પડ્યા હતા. પરંતુ જેના માટે આ મેળો પ્રસિદ્ધ હતો તે સ્વયંવરની પ્રથાની વર્ષો જૂની પરંપરા સમય જતાં વિસરાઈ ગઈ છે, અને હવે ફક્ત મનોરંજન અને આનંદ માટે જ આ ગોળ ગધેડાનો મેળો ભરાય છે. જેસાવાડા ગામમાં ભરવામાં આવતો ગોળ ગધેડાનો મેળો એટલે કે હોળીના છઠ્ઠા દિવસે આ મેળો ભરવામાં આવે છે. આ મેળામાં આજુબાજુના વિસ્તારના આદિવાસી બહુમૂલ્ય ધરાવતા ગામડાઓ આવેલા છે, અને આ વિસ્તારમાં 70-80% જેવી પબ્લિક આદિવાસી છે. આ લોકો માટે આ મેળાનું બહુ મોટું મહત્ત્વ રહેલું છે. આ મેળામાં લોકો પોતાના એક પારંપરિક વસ્ત્રો પહેરી અને પોતાના જે પારંપરિક ઢોલ નગારા સાથે લોકો અંદર નાચવા માટે નૃત્ય કરવા માટે આવતા હોય છે. આના નૃત્યને આદિવાસી નૃત્યને દેખવા માટે અધર કાસ્ટના બીજા સમાજના લોકો એમને દેખવા માટે એમની નૃત્ય અને સંસ્કૃતિ દેખવા માટે એ લોકો આ મેળાનો આનંદ લેવા માટે અને દેખવા માટે આવે છે. આ મેળામાં તમામ આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે, અને આદિવાસી સંસ્કૃતિઓને ઉજાગર કરતો આ મેળો છે. આ મેળામાં જે એક લાકડું રોપવામાં આવે છે, સીમડાના ઝાડનું લાકડું રોપવામાં આવે છે, એની અંદર એક ઉપરના ટોચ પર ગોળ અને ધણાની પોટલી રાખવામાં આવે છે. આ પોટલીની અંદર આ પોટલીને કટારા પરિવારના લોકો એટલે કે યુવાનો એના પર ચડે છે અને પોટલીને ઉતારે છે, એને વિજેતા ગણવામાં આવે છે. સમય થયો છે બ્રેકનો, લઈએ કોમર્શિયલ બ્રેક. શેરવાની જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 times ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा. हैवी ड्यूटी जी नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, बीमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. रिया इलेक्ट्रॉनिक्स जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. માં દેવી શક્તિ જ્યોતિષ, 151% કામની ગેરંટી. મારું કરેલું અચૂક રહેશે. બધાથી પહેલા કામ, વાતો નહીં, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં. સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે. વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ. સ્વતન મુક્તિ માટે તુરંત મળો. ભટકતી આત્માથી મુક્તિ. કલાકોમાં કોઈ કામ થતું નથી. નવા નામથી ચેતરાશો નહીં.
પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ, દરેક કામ ફક્ત ₹700માં. સ્થળ માં દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ મૂર્તિ એપાર્ટમેન્ટ, પાટણ. મોબાઈલ નંબર 94-297-25-573. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાટણ નગરપાલિકા ખાતે આજરોજ પાલિકા પ્રમુખના અધ્યક્ષતામાં વર્ષ 2020-21ના બજેટ માટેની મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં વિવિધ વિકાસના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. બેઠકમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વેરા વસૂલાતની કામગીરી સામે કોર્પોરેટર નરેશ દવે દ્વારા વિરોધ દર્શાવાયો હતો, તો કોર્પોરેટર મનોજભાઈ પટેલ દ્વારા વોટર વર્કર્સની કામગીરી કે જે વેરા વસૂલાતના કારણે અટવાઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. તો નગરપાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કરે પણ વેરા વસૂલાતના કારણે કોર્પોરેટર તેમજ નગરજનોને હાલાકી પડતી હોવાની રજૂઆત કરી હતી. સાથે જ શહેરમાં આવેલ વિવિધ કોમ્પ્લેક્સમાં સ્વચ્છતાના રાખતા કોમ્પ્લેક્સો સામે કાર્યવાહી કરવા ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓને કડક સૂચના અપાઈ હતી. આ બજેટમાં વિવિધ વિકાસના કામો ઉપર સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુમતે વર્ષ 2020-21નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. રાજકોટની ધોરાજી નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓની અછત અને જે તે વિભાગના ક્વોલિફાઈડ કર્મચારીઓ ન હોવાથી શહેરીજનોની હાલત કફોડી બની છે અને જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. વાત કરીએ ધોરાજી નગરપાલિકામાં હાલમાં ચીફ ઓફિસરે ચાર્જમાં ફરજ બજાવી રહ્યા છે, તો બીજી તરફ પાલિકાની સેનેટરી, આરોગ્ય તેમજ ટાઉન પ્લાનિંગ, બાંધકામ સહિતની અનેક કર્મચારીઓ પણ સરકાર દ્વારા ક્વોલિફાઈડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી નથી, જેમને લઈને પાલિકા સત્તાધીશોએ જાણે કે પોતાની મનમાની ચલાવી આવી જગ્યાઓ ઉપર લાયકાત વગરના કર્મચારીઓની નિમણૂકો કરી નાખવામાં આવી છે. બિન અનુભવી કર્મચારીઓના કારણે વિકાસના કામો અને શહેરીજનોના કામો ટલ્લે ચડતા જોવા મળી રહ્યા છે, તો લોકોને સામાન્ય કામો માટે પણ ધરમ ધક્કા ખાવાની ફરજ પડી રહી છે. આપણા બંધારણમાં પંચાયત અને પાલિકા રાજમાં નગરપાલિકાઓને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે, છતાં પણ શહેરની મુખ્ય નગરપાલિકા કચેરીમાં જ અણઆવડતવાળો સ્ટાફ અને કર્મચારીઓની ખાલી જગ્યાઓ હોય તો લોકોના કેવા કામ થતા હોય એ પણ એક પ્રશ્ન છે. નગરપાલિકાની જે મુખ્ય જે સેવાકીય બાબતો છે, જે નાગરિકો સાથે સીધી સંકળાયેલી છે, એવી સેવાઓમાં શક્ય હોય ત્યાં સુધી સરકારના દ્વારા નિમણૂક પામેલા ક્વોલિફાઈડ અધિકારી કર્મચારીઓ ફરજ બજાવે એ દિશામાં રાજ્ય સરકાર અત્યારે આગળ વધી રહી છે તબક્કાવાર. અને જેમાં અમુક કેડરો, જે મેં વાત કરી એ પ્રમાણે એકાઉન્ટન્ટ છે, એન્જિનિયર છે, પછી સેનેટરી ઇન્સ્પેક્ટર છે, એનો લાભ ક્રમશઃ નગરપાલિકાઓને મળવાનો શરૂ થઈ ગયો છે. ભવિષ્યમાં અન્ય કેડરો પણ રાજ્ય સરકાર આ રીતે ક્વોલિફાઈડ કર્મચારીની નિમણૂક કરી અને લોકોને સારી અને અસરકારક સુવિધા પૂરી પાડી શકાય એ દિશામાં આગળ વધી રહી છે. સર, જે અમારો ચાર્જ ધોરાજી ઉપરેટા બે છે અને લોકો એમાં પરેશાન છે કે તમારા જે એના કામો છે એ સમયસર થતા નથી, એ બાબતે તમે શું કહેશો? બે નગરપાલિકાના ચાર્જમાં સામાન્ય રીતે બંને નગરપાલિકાને ન્યાય મળે એ પ્રમાણે અમારી કામગીરી અમે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે ધોરાજીમાં ઓછામાં ઓછા 2 દિવસ તો હું અઠવાડિયામાં ફાળવી શકું એવો મારો પ્રયત્ન રહે છે, સિવાય કે અન્ય કોઈ કોર્ટના કામો કે મિટિંગમાં બહાર જવાનું થતું હોય તો થોડું ફેરફાર થાય. બાકી સામાન્ય રીતે દર અઠવાડિયે 2 દિવસ ઓછામાં ઓછા ફાળવી અને શક્ય એટલો પબ્લિકના પ્રશ્નોનો નિકાલ કરવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. ધોરાજી નગરપાલિકા હાલ કોંગ્રેસની હોવાથી જે તે વિભાગની ગ્રાન્ટો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે, જે લોકોની સેવા સાથે સીધી સંકળાયેલી છે તેવા વિભાગો જેવા કે હેલ્થ ઓફિસર, એન્જિનિયર, વોટર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, પછી વીજળી શાખા, આ દરેક શાખાઓમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે તે ક્વોલિફાઈડ ન હોવાથી અને હાલમાં નગરપાલિકા કોંગ્રેસની હોવાથી અને એના ધારાસભ્ય પણ કોંગ્રેસના હોવાથી તેમના લાગતા વળગતા માણસોને જે તે ડિપાર્ટમેન્ટના હેડ બનાવી અને તેના દ્વારા જે કામ ચલાવવામાં આવે છે, જેના લીધે ધોરાજી શહેરની જનતાને સરકાર તરફથી મળતા આ લાભો પૂર્ણ રીતે મળતા નથી. ધોરાજી નગરપાલિકામાં હાલમાં જે ડિપાર્ટમેન્ટ, જેમ કે વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ, લાઇટ વિભાગ, સેનિટેશન વિભાગ, આવા જે વિભાગો આવેલા છે, આ વિભાગોના જે હેડ હોય એ હેડ છે એ કોઈ ક્વોલિફિકેશન ધરાવતા વ્યક્તિઓ નથી. અને નગરપાલિકાના સત્તાધીશોએ
પોતપોતાના લાગતા વળગતાઓને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનાવી દીધા છે, જેની અજ્ઞાનતાને લઈને, જે લોકોને કોઈ જ્ઞાન નથી આવા લોકોને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનાવવાથી જે કામ થાય એ કામની ગુણવત્તા કદાપી જળવાય નહીં એવું મારું માનવું છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની શ્રી સરસ્વતી ધામ શાળાના બાળકો દ્વારા ઉમદા પહેલ હાથ ધરવામાં આવેલ છે. હાલ આખી દુનિયા કોરોના વાયરસના ખોફથી પીડિત છે. આપણા દેશમાં પણ આ વાયરસ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ડોક્ટરો અને સરકારના કહેવા પ્રમાણે હજુ સુધી આ વાયરસની કોઈ રસી કે દવા શોધાઈ નથી. તો આ વાયરસથી બચવાનો એકમાત્ર ઈલાજ એ છે કે અગાઉથી જ સાવધાની વર્તવી અને સાવચેતીના પગલાં લેવા. શ્રી સરસ્વતી ધામ શાળાના બાળકોએ આવું જ કંઈક ઉમદા પગલું ભરી મોટી પાનેલી તેમજ આજુબાજુના ગામોમાં ઘરે ઘરે જઈને લોકોને કોરોના વાયરસથી બચવા શું કરવું અને શું ના કરવું એ બાબતની નોંધ એક કાપલીમાં ટાઈપ કરી લોકોને સમજાવ્યા હતા. કોરોના વાયરસના કહેરને રોકવા માટે સરકાર તમામ પ્રકારની સાવધાની રાખી રહી છે. દુનિયાએ જ્યારે આ વાયરસને લઈ ગંભીરતા જાણી તે પહેલાં જ ભારતીય એરપોર્ટ પર સ્ક્રીનિંગનું કામ શરૂ કરી દીધું હતું. 13 માર્ચ સુધીમાં ભારતના બંદરો ઉપર 25,000થી પણ વધારે લોકોને ઉતરવાની મંજૂરી આપી નથી. માલ ચઢાવવા અને ઉતારવા પર પ્રતિબંધ ઉપરાંત સરકારે કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવેલા કોઈપણ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ જહાજ ચાલકના સભ્યો તથા યાત્રિકોને ભારતીય તટ વિસ્તારમાં 31 માર્ચ સુધી ઉતરવાની મંજૂરી નથી આપી. જોકે દેશમાં પ્રમુખ બંદરો પર તો 1 ફેબ્રુઆરીથી જ કોરોના વાયરસથી પ્રભાવિત દેશોની યાત્રા પર રોક લગાવી દેવામાં આવી છે. 13 માર્ચ સુધી ચીન અથવા કોરોના વાયરસથી પ્રભાવિત દેશોથી આવતા 703 જહાજ પર સવાર થયેલા કુલ 25,504 યાત્રિક અને ચાલક દળના સભ્યો ભારતીય તટ વિસ્તારમાં આવ્યા હતા. જોકે કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખી આ તમામને ભારતમાં પ્રવેશવામાં રોકવામાં આવ્યા હતા. ગુજરાતમાં કોરોના વાયરસના કોઈ પોઝિટિવ કેસ નોંધાયા નથી, છતાં સર્વોચ્ચ તકેદારી ગુજરાતમાં પણ રાખવામાં આવી રહી છે. આના ભાગરૂપે અન્ય રાજ્યોની જેમ જ ગુજરાત સરકારે પણ 2 સપ્તાહ સુધી મોલ, મલ્ટીપ્લેક્સ અને સ્કૂલોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે બોર્ડની પરીક્ષાઓ યથાવત રાખી છે. બીજી બાજુ તંત્ર દ્વારા અન્ય વિવિધ પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ તકેદારીના ભાગરૂપે તમામ શાળા કોલેજો તેમજ સિનેમાઘરો 29 માર્ચ સુધી બંધ રાખવામાં આદેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાઓમાં અને નગરપાલિકાઓમાં વિવિધ સુવિધા ઊભી કરવામાં આવી છે. સંબંધિત જિલ્લામાં કલેક્ટર અને મહાનગરપાલિકા વિસ્તારના અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આદેશ પ્રમાણે કોરોના વાયરસનો આતંક સમગ્ર વિશ્વમાં ભયંકર ચાલી રહ્યો છે. આપણા બાળકો આ કોરોના રોગમાં સપડાય નહીં એટલે સરકારે આજે પગલું લીધું છે, બરાબર લીધું છે. બાળકો આજે શાળામાં આવ્યા હતા એમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. 14 દિવસ સુધી શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. રાજ્યમાં કોરોના વાયરસને લઈને પબ્લિક પ્લેસ પર સતર્કતા હાથ ધરવામાં આવી. એસટી વિભાગ દ્વારા કોરોના વાયરસને લઈ તમામ બસો તેમજ ડેપોમાં કરવામાં આવ્યો દવાનો સ્પ્રે. પાટણ નગરપાલિકાનું બજેટ થયું સર્વાનુમતે મંજૂર. વર્ષ 2020-21 4.18 કરોડનું પુરાંતવાળું બજેટ કરાયું મંજૂર. તો મને આપશો રજા. નમસ્કાર.